નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પોતાની નબળાઈઓ સામે લડો, મજબૂત બનો. પોતાના સુખને નષ્ટ કરવા માટે મનુષ્ય પોતે જવાબદાર છે. આજે મનુષ્ય અસુરતા તરફ આગળ વધી રહ્યો છે, તેથી તે દુઃખી છે. એમાંથી મુક્તિનો ઉપાય એક જ છે કે તે દુષ્પ્રવૃત્તિઓ છોડીને સદાચારી જીવન જીવે અને સંતોષનો અનુભવ કરે. આપણને બીજા લોકો ખરાબ લાગે છે, પરંતુ એવું નથી સુધતું કે આપણા દ્રષ્ટિકોણ ખરાબ છે. આત્મનિરીક્ષણ પણ આ સંસારનું સૌથી મુશ્કેલ કામ છે. આપણા દોષોને શોધવાનું કામ સમુદ્રના તળિયેથી મોતી શોધી લાવનાર મરજીવાના કાર્યથી પણ વધુ મુશ્કેલ છે. સાહસિક મનુષ્ય જ પોતાના દોષોને સ્વીકાર કરી શકે છે અને સુધરવાનો પ્રયત્ન તો કોઈક ઈલાજ કરે છે. આપણામાંથી મોટા ભાગની વ્યક્તિઓ બીજાના દોષો જુએ છે અને તેમને દોષી, નિંદનીય, ધૃણાપાત્ર અને દુર્ભાવના યુક્ત માને છે. પરિણામે ચારેય બાજુ આપણને દુષ્ટતા અને શત્રુતા જ દેખાય છે. મનુષ્ય પોતે નિરાશા અને વ્યથાથી ઘેરાયેલો રહે છે. આવો જોઈએ કે ક્યાં ક્યાં દોષો, દુષ્પ્રવૃત્તિઓ અને દુર્ભાવનાઓ આપણા જીવનને ઉન્નતિમાં બાધક બને છે. પહેલો, વ્યસન. સૌથી દુર્ગુણી વ્યક્તિ વ્યસની હોય છે. વ્યસનો મનુષ્યના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના દુશ્મન છે. દારૂ, જુગાર તથા વ્યભિચાર જ નહીં, પરંતુ આળસ, પ્રમાદ વગેરે પણ વ્યસન જ છે. બીજું, અહંકાર અને લોભ. જીવનની પ્રગતિમાં અહંકાર મનુષ્યનો સૌથી મોટો અવરોધક છે. અહંકારથી ભેદ બુદ્ધિ ઉત્પન્ન થાય છે, જે માનવને માનવથી અલગ કરે છે. મનુષ્યમાં પાપ પ્રવૃત્તિઓ પ્રબળ બને છે અને તે ન કરવાના કામ કરે છે. અહંકારના દોષથી બુદ્ધિ વિપરીત થઈ જાય છે. આથી મનુષ્યને ખોટું કામ સાચું લાગે છે. અહંકારના દોષથી મનુષ્યને લોભ એટલી હદે વધી જાય છે કે સંસારની તમામ વસ્તુઓ પર પોતાનો અધિકાર ઈચ્છે છે. નિર્બળ અહંકારી માણસ સમાજનું કશું બગાડી શકતો નથી. તે પોતાનું હૃદય બાળે છે અને શક્તિ નષ્ટ કરે છે. ત્રીજું, અભિમાન. જ્યારે મનુષ્ય પોતાને મોટો સમજવા લાગે છે ત્યારે અભિમાનનો અંકુર ફૂટી નીકળે છે, જે રોજ રોજ વધતા વિશાળ રૂપ ધારણ કરી લે છે. મોટી પ્રશંસા, દંડતા, સ્વેચ્છાચાર તથા બનાવના કારણે મનુષ્ય પોતાની વાસ્તવિકતાને સમજી શકતો નથી અને અભિમાનની પાંખોથી ઉડવા લાગે છે. ચોથું, અનિયંત્રિતતા. મહત્વાકાંક્ષાઓ આપણને લક્ષ્યથી વિચલિત કરવામાં વિકૃતિ મહત્વાકાંક્ષાઓનો મોટો ફાળો છે. તે આપણને જીવનના સહજ અને સ્વાભાવિક માર્ગથી હટાવી ખોટા માર્ગે લઈ જાય છે. તેના કારણે આપણે જે કરવું જોઈએ તેની આપણે અપેક્ષા કરીએ છીએ અને જે નથી કરવાનું તે કરવાનું લાગીએ છીએ. આપણી મહત્વાકાંક્ષાઓ વિશે આપણે વિવેકપૂર્ણ બુદ્ધિથી વિચારવું જોઈએ કે તે કેટલી યથાર્થ અને ઉપયોગી છે. ક્યાંય આપણે કોઈ બ્રહ્મા તો નથી ને, તે આપણને જિંદગીના સાચા માર્ગે લઈ જઈ રહી છે કે પથ ભ્રષ્ટ કરી રહી છે. કોઈ સ્વાર્થ બુદ્ધિ તો કામ નથી કરતી ને. જો મહત્વાકાંક્ષાઓ નિમ્ન સ્તરની હોય તો તેનો ત્યાગ કરવો જોઈએ. પાંચમું, અસત્ય. અસત્યને સંસારના બધા ધર્મો, સંપ્રદાયો અને સમાજમાં ખરાબ માનવામાં આવ્યું છે. બધા મહાપુરુષોએ અસત્યને છોડવાનો ઉપદેશ આપ્યો છે. સાચી વાતને છુપાવી તેને બદલે બીજી કોઈ નવી ઉપજાવી કાઢેલી વાત કહેવી એટલે અસત્યનું અનુસરણ કરવું. મોટે ભાગે લોકો શિક્ષાથી બચવા, પોતાના દોષો છુપાવવા કે કોઈ લાભ મેળવવા માટે જૂઠું બોલે છે. પ્રલોભન, રાગ, દ્વેષ, લોભ વગેરેના કારણે મનુષ્ય અસત્ય બોલે છે. છઠ્ઠું, સ્વાર્થ વૃત્તિ. ત્યાગની પ્રાપ્તિ, ત્યાગથી પ્રાપ્તિનો નિયમ એટલો જ સુનિશ્ચિત છે કે તેનો તોડવાનો વિચાર કાઢવાનો સાહસ જે કોઈ કરશે તે પોતાની પ્રગતિ અને સ્થિતિમાં જોખમ જ ઊભું કરશે. સંકુચિતતાના અને સ્વાર્થનું માનવીય જીવન પદ્ધતિમાં કોઈ સ્થાન નથી. સ્વાર્થની અધિકતા દુઃખનું સૌથી મોટું કારણ છે.
સંસારનો સોના માટે સમાન છે. પોતપોતાની જરૂરિયાત અનુસાર પોતાના સાધનોનો ઉપયોગ કરવાનો સોને અધિકાર છે. સ્વાર્થી મનુષ્ય દરેક વસ્તુ પોતાના માટે ઈચ્છે છે, આથી તે ગમે તે રીતે વધુ ને વધુ સાધનો ભેગા કરી લે છે. દરેક બુદ્ધિમાન વ્યક્તિએ પ્રગતિમાં અવરોધક એવા સ્વાર્થ રૂપી ભયંકર સાપથી પોતાનું રક્ષણ કરતા રહેવું જોઈએ. સાતમો ઈર્ષા. ઈર્ષાળુ વ્યક્તિની સૌથી મોટી ઓળખ એ છે કે તે કોઈના પર સુખ શાંતિ નથી જોઈ શકતી કે પ્રગતિ સહન નથી કરી શકતી. તે અકારણ જ પ્રગતિશીલ વ્યક્તિઓની આલોચના કરે છે, તેમના ઉપર ખોટું દોષારોપણ કરે છે અને બીજાના કામમાં અવમૂલ્યન કરે છે. માણસ બીજા માટે પોતાનું મનમાં ઈર્ષાળાઓએ સદભાવના એ તેના પોતાના હાથમાં છે. કોઈની સફળતા કે પ્રગતિથી પ્રસન્ન થવાથી આપણા ખિસ્સામાંથી કશું નથી જવાનું, ઉલટું બીજાના પ્રેમ તથા શ્રદ્ધાને પાત્ર બનીને લાભ જ થશે. આઠમું અસ્મિતતા અને કામુકતા. હંમેશા કામુક ચિંતન કરવાથી મનુષ્યનું માનસિક અને આત્મિક બળ નબળું થઈ જાય છે. શારીરિક દ્રષ્ટિએ ભલે તે બળવાન અને આકર્ષણ લાગતું હોય, પરંતુ નૈતિકતા, સાહસ, ધૈર્ય વગેરેને તદ્દન નાશ થઈ જાય છે. મનુષ્યનો સર્વાંગીમુખી પ્રગતિમાં સૌથી મોટો અવરોધ શત્રુ જ આ વિકાર છે. તેનાથી સુરક્ષિત રહેવા દરેક શક્ય તેટલા પ્રયત્નો કરવા જોઈએ અને પોતાની શક્તિઓના દુરુપયોગથી બચવું જોઈએ. મગજની ઉદ્વિગ્નતા. પરમાત્મા તરફથી મનુષ્યને જે સંપત્તિ મળી છે તેમાં મગજ સૌથી વધુ કિંમતી છે તથા મહત્વની સંપત્તિ છે. શંકા, ભય, કુવિચાર, ખરાબ ભાવનાઓ, આવેશ, મનોવિકાર વગેરેનું તેનું રક્ષણ કરવું જોઈએ. શારીરિક શક્તિ અને સાધનોની સુવિધાઓ હોવા છતાં જો મનુષ્ય મનનું વિકૃત થઈ જાય તો તે સંસારના કોઈ કામને લાયક નથી રહેતો. આવેગો તથા ઉદ્વેગોથી બચવા માટે મનને સુસંસ્કારિત બનવાની જરૂર છે. અસંસ્કૃત, અભણ તથા નાદાન અને વાતાવરણ ઉત્તેજિત થઈ જાય છે. અવરોધોથી બચવા માટે મનને વિવેકશીલ, ધૈર્યવાન અને સુરક્ષિત બનાવવું જરૂરી છે. દસમું છિદ્રતા અને ઉતાવળ. આતુરતા અને અધીરાઈ મનુષ્યને ખૂબ પરેશાન કરે છે. મોટે ભાગે આપણે દરેક વાતની ઉતાવળ હોય છે. જે કાર્યમાં જેટલો સમય અને મહેનત જરૂર હોય તેના માટે આપણે તૈયાર હોતા નથી. માણસ પોતાની ઈચ્છાને તરત જ પૂરી કરવામાં આતુર રહે છે અને તેના માટે ઘણીવાર અનિતિનો માર્ગ પણ અપનાવે છે. ઉતાવળાપણું મનુષ્યનું સ્વભાવનું એક દોષ છે. તેથી એક કહેવત પ્રચલિત છે કે ઉતાવળો સો બાવળા. કોઈ પણ કામ કરવામાં એક રીત હોય છે. મોટે ભાગે લોકો ઉતાવળ કરે છે પણ એનું પરિણામ ઉલટું આવે છે. જલ્દીને બદલે વધારે ભૂડું થઈ જાય છે. તેથી કામ અવ્યવસ્થિત, અવ્યસ્ત અને તૂટી ભર્યું થાય છે. અગિયારમો બળો દોષ જોવો. આ આખો સંસાર ગુણ દોષથી ભરેલો છે. સંસારની કોઈ પણ વસ્તુ અથવા પ્રાણી સર્વ ગુણ સંપન્ન અથવા દોષ મુક્ત નથી. પરમાત્મા એકલા સંપૂર્ણ અને દોષ રહિત છે. બીજું બધું દોષમય અને અધૂરું છે. સામાન્ય રીતે મનુષ્ય દોષો જોવાની ટેવ હોય છે. બીજાના દોષ જોતી રહેનાર વ્યક્તિ ખરેખર સ્વભાવથી દોષાગ્રાહી હોય છે. તે બીજાના નિંદા કરવા સિવાય બીજું કશું કરી શકતી નથી. નિંદાની વૃત્તિ સમાજમાં દ્રોણા તથા વૈમનસ્ય જન્મ આપે છે. પણ દોષ દર્શી તથા નિંદા કરનાર માણસ પોતાના મિત્રોની સંખ્યા ઘટાડી દે છે અને દુશ્મનોની સંખ્યા વધારે છે. બીજાના દોષ ગણવા, છિદ્રો જોવા અને નિંદા કરનાર ખરાબ પ્રભાવ પોતાના ઉપર જ પડે છે. બાર આત્મજ્ઞાની. આત્મજ્ઞાની મનુષ્યના મનની એક ભાવના ગ્રંથિ છે. જે જાણે અજાણે ભૂલવશ અથવા અસાવધાનીથી માં કરેલા પાપ પર ખૂબ પ્રાશ્ચાત કરવાથી પેદા થાય છે. આત્મજ્ઞાની સ્થિતિમાં મનુષ્ય સુધારવા તરફ આગળ નથી વધતો, પરંતુ પોતાની જાતને પાપી દુરાચારી માને છે. આ હીનતા ભાવનાઓ તેના કાર્યક્ષમતા અને સર્જનશીલતા નષ્ટ થવા લાગે છે. હીન વિચારોમાં ડૂબેલો મળવાથી કેટલીક શારીરિક અને માનસિક બીમારીઓ ઉત્પન્ન થઈ જાય છે. કોઈ ભૂલ થઈ હોય તેને બિનજરૂરી મહત્વ ન આપો. કદાચ કાદવ
કાદોમાં પડ્યા પછી તેમાંથી બહાર નીકળીને તેને સાફ કરી નાખવો કલ્યાણકારી છે. શરમ, ભય અને સંકોચને દૂર કરો, જૂના પાપને ભૂલી જાઓ, મનમાં આત્મવિશ્વાસ તથા સાહસની ભાવના જગાડો. ક્રોધ, ક્રોધ તો આ બધા જ દુર્ગણોનો સમ્રાટ છે. મારપેટ, ખૂન, આત્મહત્યા વગેરે ઘટનાઓમાં ક્રોધ આવે બને છે. ક્રોધ જ્યારે આવે છે ત્યારે વિવેકને નષ્ટ કરી નાખે છે. ક્રોધ એટલો ઝડપી મનોવિકાર છે કે તેને સમજવાની, વિચારવાની કે સમજાવવાની કોઈ તક રહેતી નથી. આપણે જીવનમાં આ ભયંકર શત્રુથી બચવા માટે સાવધાન રહેવું જોઈએ. 14 બદલો. જ્યારે કોઈના સામે દુશ્મન થાય છે ત્યારે બદલાની ભાવના જાગે છે, પરંતુ ખરેખર જોવા જાઓ તો આ સંસારમાં નથી કોઈ કોઈનો દુશ્મન કે નથી મિત્ર. લોકો માને છે કે દુશ્મન સાથે બદલો લેવો એ આબરૂનો સવાલ છે, તેને તેનો સાહસનું કામ સમજે છે, પરંતુ બદલો લેવો એ સાહસ નથી. સાહસ તો તમે એ વાત સહન કરી લો એમાં જ રહેલું છે. 15 અસંતોષ. અસંતોષ એક ઘાતક દુર્ગુણ છે. અસંતોષ જન્મ માટે ભાગે ઈર્ષા અથવા હિંસાની ભાવનાઓથી થાય છે. જ્યારે કોઈ પોતાના એ વધુ ધનવાન, બળવાન અથવા માનવતાને જુએ છે એમ વિચારે છે કે મારાથી વધુ સુખી અને સંપન્ન છે, પ્રગતિ અને ઉન્નતિમાં મારાથી વધુ આગળ છે, સમાજમાં એનું વધુ માન સન્માન છે, જ્યારે મારું ઓછું છે અથવા બિલકુલ નથી ત્યારે તેને તે વ્યક્તિ પ્રત્યે ઈર્ષા થવા લાગે છે. એમાંથી અસંતોષ જન્મે છે. મનુષ્ય થઈને પણ પોતાનામાં અસંતોષનું ઝેર રાખવું એ મોટી ખામી છે. ભૂલથી પણ પોતાનું મૂલ્ય ઓછું ન આંકો, પોતાની જાતને દિન દુખી અથવા કમ નસીબ ન માનો. ઈર્ષા તથા દ્રેષ્ટિ બચો. પોતાની ઉપર તથા પોતાના સંજોગો પર નજર નાખો તો તમે જોશો કે અસંતોષનું કોઈ કારણ તમારી પાસે નથી રહેતું. 15 આળસ. દુનિયામાં જો કોઈ ગંભીર બીમારી હોય તો તે છે આળસ. તે તમામ રોગોનો રાજા છે. તેને મૃત્યુથી પણ વધુ ભયંકર કહેવી તેમાં અતિશયોક્તિ નથી. આળસના કારણે મનુષ્યની ક્રિયાશક્તિ કુંઠિત થઈ જાય છે. 16 નિર્દયતા. આજે સંસારમાં દરરોજ હજારો લાખો નિર્દોષ પશુ પક્ષીઓનો સંહાર કરવામાં આવે છે. કોઈ જગ્યાએ ભોજન માટે, ક્યાંક તેના અસ્થિર કે ચામડાનો ઉપયોગ કરવા માટે, તો ક્યાંક દેવી દેવતાઓના નામે બલિ ચડાવવા માટે તેની હત્યા થાય છે. એટલું જ નહીં, મનોરંજનનો શિકાર થતા પોતાનું નિશાન તાકવા માટે પણ કેટલાક પશુ પક્ષીઓનો કારણે વિના હત્યા કરવામાં આવે છે. એક તરફ મનુષ્ય, ઈશ્વર, જીવ, પ્રકૃતિ, જડ ચેતન, આત્મા, જ્ઞાન અને વિજ્ઞાન ને આ વાતો કરે છે, વિજ્ઞાનની વાતો કરે છે, અને બીજી તરફ અને બીજી બાજુ નબળા, અબોર અને નિર્દય પ્રાણીઓની હત્યા કરતો રહે છે. ક્રૂરતા સંસારનો સૌથી મોટો પાપ છે. સંસાર બધા પ્રાણીઓમાં એક જ પરમાત્માનો નિવાસ છે. અન્યાય અથવા અત્યાચારનો વિરોધ કરવો તે દરેક વિવેકશીલ અને ધાર્મિક વ્યક્તિનું કર્તવ્ય છે. 18 વિષય વાસના. વિષય વાસનાની તૃષ્ણા એવી છે કે તેને પૂરી કરવાથી તે વધતી જાય છે. લોકો એવું વિચારવાનો ભૂલ કરે છે કે હજુ તો જુવાન છું, શરીરની જેમ અને શક્તિ છે, તો પછી મન ભરીને બહુ વિલાસનો શા માટે ના લેવો. જ્યારે ગઢ પણ આવશે ત્યારે સંયમી રાખશું. આના બદલે ખરેખર તો એવું વિચારવું જોઈએ કે યુવાનમાં સંયમની સાધના કરીને વીર્ય રક્ષા દ્વારા કામ વાસના રૂપી પ્રબળ શત્રુ પર વિજય મેળવવા જોઈએ. શરીર સંક્ષમ હોવાથી કોઈ પણ સાધના કે સંયમ થઈ શકે છે. ગડપણમાં શરીર નિર્બળ થઈ જાય છે, જીવનમાં આશા ઘૂંઘળી થઈ જાય છે, ત્યારે પ્રબળ શત્રુને મારી નહીં શકાય. જય ગુરુદેવ.